ना भी जती रही थी तू। ए प्लीज ए आने ले जाना ही थी, आने दूर फेंकने। ए गीता क्या चाहिए तू? ચરબી ખાલી જાડા લોકો માં જ નથી હોતી, પાતળા લોકો માં પણ હોય છે। યાનું બેસ્ટ એક્ઝામ્પલ છે ને તારી ફ્રેન્ડ ગીતા છે, એટલે કાલે રાત્રે એની ચરબી ઉતરી ગઈ હશે। કઈ રીતે? હે, એટલે ગઈકાલે એમની ફર્સ્ટ નાઈટ હતી, તમને ખબર જ નથી। બિચારી ગઈકાલે એની બેન્ડ વાગી ગઈ હશે। અમારો વિજય ગીતાને કેટલી વાર ઓન કરી ચૂક્યો છે પણ ક્યારે ટચ નથી કરી, પણ હવે ગીતાની જિંદગી બરબાદ કરી ચૂક્યો છે। આખરે ગીતાની જિંદગી બરબાદ થઈ જ ગઈ, સન્માન પણ ગયું। હવે તો ગીતાની એક પણ નહીં ચાલે, એ ઘરમાં એની હાલત કચરા જેવી થઈ જશે। હવે ગીતાને ઘરેથી ભગાડી મૂકવી સરળ થઈ જશે, એની જિંદગી ખતમ સમજ। ગીતા નામની ધૂળને હટાવી અમારો વિજય રોયલ રીતે લગ્ન કરશે ને સીધો ફોરેન જતો રહેશે। ગીતાને શું જરૂર હતી એમાં પડવાની? એક બહુ જૂની કહેવત છે, એ પણ આ સિચ્યુએશન પર પરફેક્ટ ફિટ બેસે છે। છરો તરબૂચ પર પડે કે તરબૂચ છરા પર પડે, કપાય તો તરબૂચ જ। અરે ગિરીશ, લાગે છે તું ગીતાને જાણતો જ નથી। જો તરબૂચ છરા પર પડી જાય તો ગીતા ક્યારે ચિંતા નથી કરતી, એ સૌથી પહેલા એ છરાને જ તોડી નાખે છે અને પછી એ છરાને પોતાનાથી બહુ જ દૂર ફેંકી દે છે। જોખમ તમારા છોકરાને છે, એટલે તમારા વિજયને પહેલા એને ગીતાથી બચીને રહેવાનું કયો? એ માણસે ક્યારેય ઓવર કોન્ફિડન્સમાં ના રહેવું જોઈએ। કોન્ફિડન્સનું નામ જ ગીતા છે, એટલે એ હંમેશા ઓવર જ રહેશે। બહુ જલ્દી હારની ખબર તમને મળી જશે, રાહ જોજો। પાક્કું આવશે, હારની ખબર આવશે જ, પણ વિજયના હારની, એને ધૂળ ચટાડીને જ રહેશે અમારી ગીતા। શું થઈ રહ્યું સર? આ બીપી એક કલાક પહેલા જઈને દરવાજો ખોલીને જતો રહ્યો અને પછી તારી વહુ એમાંથી વિખરાયેલા વાળ હાથે બહાર નીકળી। મારો ભોણો હજુ સુધી બહાર નહીં આવ્યો, તો હજુ અંદર જ સર ચોક લેલા અંદર ભોણા ન લેલા? હા લેલા, હા એનું નામ સર લેલા। ચોક એને વિજયને ડંક તો નહીં માર્યો ને બેના? જો એવું કંઈ પણ થયું હશે ને તો એ જ સાપને મંગાવીને હું તને ડંક મરાવીશ ભઈલા। બચી જો મારી ઉંમર લાંબી સર, જો હીરો આઈ જો, પહેલા એની હાલત કેવી છે જોઈ લઈએ આપણે। હા હેડ જોઈ લઈએ। વિજય તને કોક થયું તો નહીં ને? આર યુ ઓકે? હારું સેન, મને તારી મમ્મા તો આખી રાત હૂતા જ નહીં, હું થયું હશે અને તારું મોઢું બતાડ। હારું સર, હાપ નહીં આવ્યો। એટલે સાપનો આઈડિયા તમારો હતો મામા? મને સાપથી ડર લાગે છે, તમને ખબર નથી? ના બેટા, મને ખબર નહોતી, એ તો તારી મમ્માએ કહ્યું ત્યારે મને ખબર પડી। સોરી, થોડી દે હવે સોરી કહી રહ્યા છો,
સોરી બોલવાથી બધું ઠીક થશે? હું આખી રાત જાગતો રહ્યો મટકું માર્યા વગર. મારી હાલત ખબર છે? મારો જીવ તાળવે ચોંટી ગયો હતો. અને ગીતા એ તો આરામથી નસકોરા બોલાવતી હતી, ઊંઘી ગઈ. બહુ ડેરિંગ બાત છે. એટલે વિજય એને હાથથી ડર ના લાગ્યો? પણ મને તો લાગી રહ્યો હતો ને, મેં કહ્યું તો ખરા. પાગલોની જેમ એક ખૂણામાં ડરીને બેઠો હતો, આખી રાત ત્યાંથી હલ્યો નથી. મને એટલો ગુસ્સો આવી રહ્યો હતો ને કે તાર મમ્મીને મૂડું જોઈ લે. એટલે જ તમને જવા દઉં છું મામા. વાલ કરે છે મને એ વિજય. હાપચો છે? હા, જાઓ શોધીને ગળે મળો. ચક્કત કોમેડી કરે છે ને. સિરિયસ? પણ તું આટલી સિરિયસ ચમ થઈ જઈશ? મારો પ્લાન ભલે ખોટો હતો, પણ મારા પ્લાનને કારણે જે નહોતું થવાનું એ તો ના થયું ને, અને જે થવાનું હતું એ ના થયું, તો સારું જ થયું ને. મારા દીકરાને કંઈ જ નથી થયું, એટલે જ તું જીવે છે. નહીં તો અત્યાર સુધીમાં તારી લાશ અહીં હોલમાં પડી હોત, સમજ્યો? સુશીલા, એ શું કરી રહી તું? એ મારા કપડા ને બધું લઈ લીધું ને, બેગમાં મૂકજે બધું. મારી લુંગી પણ લઈ લેજે. ચા પી લીધી, નાસ્તો થઈ ગયો, હવે જલ્દીથી જતા રહીએ આપણે છોકરીને સાસરેથી. વધારે દિવસ રહેવાથી આપણી ઇમેજ બગડી જશે, સમજી તું? શું વિચારે તું? તારું મોડું કેમ હજી લટકેલું છે આવું? ઓ, દીકરીને છોડીને જવાનું છે એટલે ખરાબ લાગી રહ્યું છે ને. જો, તારી સ્થિતિ હું સારી રીતે સમજુ છું, પણ છોકરીઓને મા બાપ થી દૂર રહેવું જ પડે. વધારે વિચારીશ નહીં, તું ફટાફટ તૈયાર થઈ જા, ચાલ. જી, તમે જમાઈ રાજ નું મોડું જોયું? અહીં આવ્યો ત્યારથી એ તો જોઉં છું, બહુ સરસ મોડું છે નહીં એમનું? હે, તમને જરાય વિચિત્ર ના લાગ્યું? કેમ, શું થયું? શું વાત છે? અહીં આવી છું ત્યારથી જોઈ રહી છું, તેમના ચહેરા પર લગ્નનો આનંદ જ નથી. એ સુશીલા, તું આ બધી વાત કયા આધારે કરી રહી છું? તું ત્યાં કઈ જોયું ખરું એવું? તમે સમજી નથી રહ્યા, આપણી ગીતા પાસે હોય ત્યારે એ હંમેશા ગંભીર જ રહે છે. જરૂર કઈ ગંભીર વાત છે, એટલે ગીતા પણ આપણાથી છુપાવી રહી છે. નહીં તો જમાઈ રાજ થોડું હસતા રમતા તો હોવા જોઈએ ને, કહો. અરે ગાંડી, પુરુષ ગંભીર હોય એટલે એ પોતાની યોગ્યતા બતાવી રહ્યો છે. જીવનમાં એ મસ્તી મજાક કરવા વાળો માણસ નથી, ટ્રુ જેન્ટલમેન કહેવાય તો. અને આમ પણ પુરુષોને એવી રીતે જ રહેવું જોઈએ, બેકારમાં મસ્તી મજાક ટાઈમ પાસ કરવા બેસે તો કેવી રીતે ચાલે? તો પણ એ બંને વચ્ચે જરૂર કોઈ પ્રોબ્લેમ છે. પતિ પત્ની તકલીફમાં છે એ જાણીને આપણે અહીંથી છૂપછાપ જતા રહેવું જોઈએ. એ લોકો એકબીજા સાથે હસીને વાતો કરતા દેખાય તો જ શાંતિથી રહી શકીશું ને. સુશીલા, આવી કારણ વિનાની ફાલતુ વાતો જીવનને ખોખલું કરી નાખે છે. સુશીલા, દીકરીના ઘર સંસારને લઈને તારા દિમાગમાં આવા વિચારો ના રાખ. જો તું આવું મોઢું ફુલાવીને બેસીશ તો દીકરી અને જમાઈ રાજ શું વિચારશે? જો, સારું ખરાબ જે પણ છે આપણે એના વિશે ઘરે જઈને વાત કરીએ. હવે હસતા હસતા ચાલ. આપણી સ્માઈલ કેવી હોવી જોઈએ ખબર છે ને? આપણો ચહેરો જોઈને ગીતાને આપણે ખુશ છે એવું લાગવું જોઈએ. અને આમ પણ એમની વચ્ચે પ્રોબ્લેમ કેવી રીતે હોઈ શકે? અરે હજી ગઈકાલથી તો એમનો પોતાનો ઘર સંસાર શરૂ થયો છે. પુરુષોને કેટલીક વાતો સમજમાં ન જ આવે, આ બધું એક સ્ત્રી જ સમજી શકે છે. હવે રહેવા દે, રહેવા દે, કઈ પણ બોલ્યા કરે છે. સ્ત્રીઓને એક જ વસ્તુ આવડે છે બરાબર, નખરા બતાવતા. હવે રેડી થઈ જા, આ ઉંમરે નખરા. Thank you.
વિજય, મમ્મી પપ્પા ઘરે જઈ રહ્યા છે. સારું છે, પનોતી દૂર થાય છે. તું પણ સાથે જતી રહે ને, આ ઘરમાંની બધી પનોતીઓ ખાલી થઈ જશે. જો હું જે કહી રહી છું એ ધ્યાનથી સાંભળજે. જતી વખતે બંનેના ચહેરા પર ખુશી હોવી જોઈએ. તારો આવો લટકેલો ચહેરો જોઈને એ લોકોને ચિંતા થઈ જશે. એમને લાગશે કે આપણી વચ્ચે કઈ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. એક પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ ચાલે છે. તારી મારી વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. એ હું જાણું છું વિજય, પણ મમ્મી પપ્પા જઈ રહ્યા છે એટલે એ લોકો અહીંથી જાય ત્યાં સુધી આપણે ખુશ રહેવું જોઈએ. ખોટું હસવું અને બોલવું મને નથી આવડતું. એ લોકોને ખરાબ લાગશે વિજય. તારા ઘરના લોકોને હેરાન કરીને મને ખુશી જ થશે. ચાલ સુશીલા, આ બાળકો, બાય બાય. આ ખુશ રહો, ખુશ રહો. વેવાણજી, તમે જો રજા આપો તો અમે હવે જઈએ. એમાં રજા આપવા જેવી કોઈ વાત જ નથી. તમે, હું તમારા મનની વાત સમજી રહ્યો છું. તમે નથી ઈચ્છતા કે અમે અહીંથી જઈએ, એકાદ મહિનો રોકાઈ જ જઈએ, એવું કહેવા માંગો છો ને કઈ? હેલો, મારી બેના એવું કોઈ કહ્યું જ નહીં અને તમે અલગ જ રીતે લઈ રહ્યા છો. ફરીથી વચ્ચે ટપકી પડ્યા તમે. આ બધું સંસ્કારી લોકોને જ સમજમાં આવે. મેવાણજી ના પાડે તોય અમારે તો જવું જ પડશે ને. જમાઈ રાજ લો, બૂમ પાડવાનું શરૂ કરી દીધું તારા બાપે. એ બૂમો નથી પાડી રહ્યા, બોલાવી રહ્યા છે. શું કહેતી હતી? મારા હસવાથી તારા બાપને આનંદ થશે અને બૂમો પાડું તો? વિજય, હવે હું એમની શાંતિ છીનવી લેવાનો છું. ચાલ બતાવો. ના વિજય, એ બરાબર નથી. એ જ, આપણી વચ્ચે બધું ઠીક નથી જાણીને એ તને પોતાની સાથે લઈ જશે. મારે જવું કે ના જવું એ આપણો બંને વચ્ચેની વાત છે વિજય, એમાં એમને વચ્ચે ના લાવીશ. પ્લીઝ એમની સાથે મિસબિહેવ ના કરીશ. એ તો કરીશ જ હું. તું શું બગાડી લઈશ મારું? જમાઈરાજ, તું પણ જોજે તમાશો. જમાઈરાજી આવી ગયા. લો, એ મોડું બંધ કરો તમારું. આયા મોટા જમાઈરાજ વાળા. હું તારો જમાઈ નથી, સમજો?